સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશના મહિલા ઉપાધ્યક્ષ વર્ષા દોશી સહિતની બહેનો દ્વારા વૃક્ષોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષો માનવ જિંદગી માટે કેટલું મહત્વતા ધરાવે છે તેનો સંદેશ વૃક્ષને રાખડી બાંધી સુરેન્દ્રનગરની બહેનોએ આપ્યો છે. સાથોસાથ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે વૃક્ષોનું જતન કરવા બહેનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી સાથે શહેરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બહેનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ છે ભાઈને તો રાખડી આપણે બાંધતા જ હોઈએ છીએ, પરંતુ કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે અને આ કુદરતને સાચવવાની જવાબદારી પણ આપણી છે. સમજણ છે ત્યારથી સૂરજને આપણે દાદા કહીએ છીએ, ચંદ્રને મામા કહીએ છીએ, પર્વતને પિતા કહીએ છીએ, તો આ ધરતી એ માનો ખોળો છે અને એટલા માટે આ વૃક્ષને ભાઈ બનાવીને આ વૃક્ષનું સંવર્ધન કરવું, એને સાચવવા, એ પણ આપણી સૌની એક નૈતિક ફરજ છે એમ માનીને આ જે વૃક્ષો છે એને સાચવીએ અને એને રાખડી બાંધીને એક ભાઈનો દરજ્જો આપીને હૃદયને એવું લાગે છે કે આપણે આ કામ, પવિત્ર કામ કરવું જોઈએ અને એટલા માટે છેલ્લા 13 વર્ષથી કરીને આજે 14મા વર્ષે અમે સંસ્થાની અંદર ઘણી બધી દીકરીઓ વચ્ચે આ કાર્યક્રમને આજે શુભારંભ કર્યો છે. સાથે 14 વર્ષથી આ કોન્સેપ્ટમાં જોડાયેલી છું અને વર્ષાબેન દર વર્ષે વૃક્ષોને રાખડી બાંધે છે. તો આજે મારે એટલું જ કહેવાનું છે કે એક ખીલેલું પુષ્પ છે મારી પાસે, એક ખુશખુશાલ સવાર છે મારી પાસે, કંઈક છોડવું અને કંઈક આપવું એ ગણિત છે મારી પાસે, એ કુદરત તું હવે એકદમ નજીક છે મારી પાસે. તો આ વૃક્ષ બંધનનો જે કાર્યક્રમ છે એ ખરેખર વૃક્ષ એ આપણો ભાઈ, ભાઈ કરતાં પણ વિશેષ આપણને બધું આપશે. તો હું વર્ષાબેનના આ પ્રકૃતિ તત્વને નમન કરું છું અને આજે એમની સાથે 14 વર્ષથી પણ અવિરત જોડાયેલી છું એનું મને ગર્વ છે. એને રાખડી બાંધે છે. આજે આ પાવન અવસર પર વર્ષાબેન અમારા માનવ મંદિરમાં પધાર્યા, એમને અમને જણાવ્યું કે વૃક્ષ આપણા ભાઈ જ છે. એમને રાખડી બાંધીને અમને કીધું કે પહેલાં આપણે વૃક્ષને રાખડી બાંધવી જોઈએ અને પછી ભાઈને બાંધવી જોઈએ. તેથી અમે આજે પ્રતિજ્ઞા લેવી છીએ કે પહેલા અમે વૃક્ષને રાખડી બાંધીશું અને પછી ભાઈને બાંધીશું અને અમે વૃક્ષનું જતન પણ કરીશું.